आजथी दोढ़ वर्ष सवा वर्ष पहला महाराष्ट्र की एक छोकरी ने दावणगिरी में दीक्षा थी। छोकरी नु नाम तो नम्रता। दोस्ती कोने कहवाय जरा सोचो। आ नम्रता नी 25 मे ना 2021 में दीक्षा थी लॉकडाउन नी अंदर। अत्यारे एमनु चोमासु बेंगलोर। तेरे बेंगलोर जवाना हो तो मने मळजो तो हूँ एड्रेस आपीश। खास जजो आ साध्वी जी महाराष्ट्र में जालना छे। जालना थी 35 किलोमीटर दूर अंबड़ नामना गाम में रहता था। आज पण एमना मम्मी पप्पा भाई छे। आज पण अंबड़ गाम में खाली बे जैन ना घर छे, बाकी महाराष्ट्रीयन मुसलमान क्रिश्चियन ना घर। एनी वच्चे रहनारी आ छोकरी भणवा माटे ए जारे अंबड़ में रहती थी त्यारे बॉक्सिंग सीखती थी। बॉक्सिंग में चैम्पियन थी गई। अने चैम्पियन एक बाजु ने बीजी बाजु रात पड़े सूता पेला घर में कम्पलसरी नियम एक धार्मिक पुस्तक नु रीडिंग करवा। तमने एक पुस्तक आपीए एमां बधा डिस्काउंट मुकवाना है। धनपाल भाई आजे तमारा तरफथी 50% डिस्काउंट। जाने अमने गरज, तमने कोई गरज ज नथी। अमे केटलो समय नो भोग आपीने तमारा माटे आ पुस्तको लखी। कमाईने अमारे शुं रूपिया राखवाना छे खिस्सानी अंदर? खीसू ज नहीं तो रूपया लैने अमारे करवानुं शुं? आ छोकरीना घर में नियम हतो। एने पुस्तको वाँच्या गुरु भगवंतोना अने वाँचता वाँचता एने भाव आवी गयो बॉक्सिंग ने अलविदा। बे दिवस पछी स्टेट लेवल में चैम्पियन थई रही थी। अने एने पोताना कोच ने कही दीधुं सर मैं नहीं खेलूं। कोच घरे आवे, अरे यार ये स्टेट लेवल में तो खेल ले, तू इंटरनेशनल चैम्पियन बनी सके एवी। तमे नहीं मानो 16 वर्ष की उम्र है एने 34 मेडल लई लीधा था बॉक्सिंग में। एने पोतानी लाइफ में 189 मेडल लीधा था। 189 कोई पण जातनी रमत लाओ सी इज अ चैम्पियन, सी इज अ ऑलराउंडर। એ કોલેજમાં ભણવા માટે એને મુંબઈ મોકલી। મા બાપને ખબર ના પડે એવી રીતના રહેવાનું સાધ્વીજી પાસે, જવાનું કોલેજમાં। અને મુંબઈથી એને એકવાર વિચાર આવ્યો ન્યુટ્રિશનનો મારે કોર્સ કરવો છે। ન્યુટ્રિશનનો કોર્સ આવે છે એ કોર્સ માટે એને યુએસએ ગયા, સ્વિટ્ઝરલેન્ડ કે સાન ફ્રાન્સિસ્કો। સાન ફ્રાન્સિસ્કોની યુનિવર્સિટીમાં એણે આ ન્યુટ્રિશનનો કોર્સ કર્યો। ત્યાં નિયમ છે ત્યાં જ રહેવું પડે, 3 વર્ષ રહેવું પડે, દર 15 દિવસે ક્લાસમાં જવું પડે। આ છોકરીએ સામેથી કહી દીધું આટલો બધો સમય ગુમાવો મને ના પાલવે, હું દર 15 દિવસે આવી જઈશ ઇન્ડિયાથી। સ્પેશિયલ કેસમાં છોકરીને છૂટ મળી કારણ કે ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલે। એટલે ઇમ્પ્રેસ કરી દે કે સાન ફ્રાન્સિસ્કોના યુનિવર્સિટીના જે ચાન્સેલર હતા એને સ્પેશિયલ કેસની અંદર આ છોકરીને છૂટ આપી, દર 15 દિવસે જવાનું। 3 વર્ષમાં ન્યુટ્રિશન અને ફૂડની અંદર એને ડિગ્રી લઈ લીધી। એને 3 બુક લખી, આ 3 બુક અમેરિકાની અંદર વેચાય, અને વેચાયા પછી અમેરિકાના ફૂડ સ્ટોર રેસ્ટોરાં એવા 3 રેસ્ટોરાં હતા કે જેણે કાયમ માટે પોતાના રેસ્ટોરાંને તાળું મારી દીધું, નોનવેજ વગેરે ના વેચવા પડે ત્યાં વેચાતા હોય। એણે આ બુક વાંચ્યા પછી એ રેસ્ટોરાંને બંધ કરી દીધા આની પુસ્તક વાંચી। આ છોકરી જયારે કોલેજમાં ભણે, HR કોલેજ Top 10માં જેનું નામ આવે આ કોલેજની અંદર ભણે, પીરિયડમાં આવે ત્યારે એક્ઝામ પણ નહીં આપવાની, પીરિયડની અંદર હાથમાં પેન નહીં લેવાની, જ્ઞાનાવરણ કર્મ બંધાય, ફેલ થશે તો બીજી વાર આપશો, પણ એના માટે કઈ આપણે કર્મ બંધ થોડો કરાય। એક વખત એણે એપ્લિકેશન મૂકી મારા માટે સ્પેશિયલ નવું પેપર, મીટિંગ ભરાણ પ્રોફેસર પ્રિન્સિપલ ટ્રસ્ટીઓની બધાએ કહી દીધું નહીં નહીં આ બધા ધરમભરામ અહીંયા ના ચાલે। ત્યાં એના પ્રોફેસર ઉભા થયા, સર સી ઇઝ અ વેરી બ્રિલિયન્ટ ગર્લ, આપણી કોલેજનું નામ અને નાક્ષ આને જો તમે આઉટ કરી દેશો કોલેજનું નામ નહીં થાય, એના માટે સ્પેશિયલ કેસમાં નવું પેપર છાપજો અને એને છૂટ આપજો। તમારે જો કામ કરવું હોય તો 1000 રસ્તા છે અને ના કરવું હોય તો તમારી પાસે 1000 બહાના છે। છોકરી માટે આ નમ્રતા માટે
સ્પેશિયલ પેપર લખવામાં આવે, સ્પેશિયલ પરીક્ષાની અંદર એને બેસાડવામાં આવે, એના વોચ માટે પણ રાખવામાં આવે અને પેપર લખીને આપીને નીકળી છે. એને એક વખત વિચાર આવ્યો, આપણી પાસે આટલી શક્તિ છે તો શા માટે કોઈ છોકરીને બચાવવામાં ન વાપરીએ. એ ત્યાંથી ગઈ કમાઠીપુરા, નામ સાંભળ્યું, બદનામ ગલી મુંબઈની ગંગુબાઈ કાઠિયાવાડી. આ કમાઠીપુરાના એરિયામાં ગઈ, કોઈ છોકરીની તાકાત છે? કમાઠીપુરામાં જાય જીવતી બહાર ના આવે, બહુ બદનામ ગલીશ. ત્યાં જઈ છોકરીઓની સાથે એને મિટિંગો કરીશ, તમારે બહાર નીકળવું છે તો હું તમને બહાર કાઢું. આ નરક છે, તમે આની અંદર ઊંડા ઉતરી ગયા પછી તમારી જિંદગી ખતમ થઈ જવાની છે. બોલિવૂડની લાઈનમાં જવા માટે રોજની હજારો છોકરીઓ બેંગ્લોર, ચેન્નાઈ, બિહાર, યુપી, એમપીથી ઘરેથી ભાગે છે. બધી કઈ હિરોઈન નથી બનતી, ઘરે પાછી નથી જઈ શકતી, ફસાય છે અને ફસાઈને છેલ્લે ક્યાં જાય છે? કમાઠીપુરા એરિયામાં. આ બેને, નમ્રતા બેને 52 છોકરીઓને કમાઠીપુરામાંથી બહાર કાઢી, બદનામ ગલીમાંથી. એમાં એમને સમાચાર મળ્યા, વર્તમાન કાળ નેગેટિવિટીનો કાળ ચાલે છે, છોકરા છોકરીઓ જરાક બ્રેકઅપ થાય એટલે હલબલી જાય છે, નેગેટિવ વિચારોમાં ચડી જાય છે, અપસેટ થઈ જાય છે અને પછી સુસાઇડ કરવા ચાલ્યા જાય છે. તમે માનશો, એણે 167 જણાને આપઘાત કરતા બચાવ્યા છે. 167 કોઈ છોકરી, કોઈ છોકરો. એક છોકરો તો ખાલી 13 વર્ષનો આપઘાત કરવા જતો હતો, એમને ભટકાઈ ગયો, ક્યાં જાય આપઘાત કરવા? કેમ? મારા પપ્પા મને મોબાઈલ નથી અપાવતા. એટલે એને સમજાવી એને પાછા લઈ આવ્યા. 167 જણાને આ બેને આપઘાત કરતા બચાવ્યા છે. એ જે ગામમાં રહે છે અંબળ, એમની ફ્રેન્ડ્સ કોણ હોય ત્યાં જઈને મળે, બે જ ઘર જઈને, મહારાષ્ટ્ર મરાઠી, 27 છોકરીઓ એમની મરાઠી બેનપણી છે. અને મરાઠી બેનપણી કેવી ખબર છે? 27 જણને બે પ્રતિક્રમણના બધા સૂત્ર મોઢે છે. એકે જણ નોનવેજ નથી ખાતી. એમની દીક્ષા થઈ ત્યારે આ છોકરીઓએ રાત્રિ ભોજનના ત્યાગ કર્યા છે. અને જ્યારે વાયણા કરાવવા માટે એમના ઘરોમાં લઈ ગયા, એમના મા બાપોએ પણ કીધું, આપણે નવા વાસણ લાવજો, આ જૂના વાસણમાં આપણે કંદમૂળ રાંધ્યા હોય આપણે એમનું પેટ નથી અપડાવવું. એ મહારાષ્ટ્રીયન મા બાપો નવા વાસણ લઈ આવ્યા, એમાં રસોઈ બનાવી અને નમ્રતાબેનને વાયણા કરાવ્યા. એમનું એક ફ્રેન્ડ સર્કલ હતું, એમનું એક ગ્રુપ હતું, જેપી ટીમ કરીને વોટ્સએપ પર ચાલતું હતું, એ બધાને મોટિવેટ કરે. એકવાર કોકનો બર્થડે હશે અને પાર્ટી રાખી, નમ્રતા કો ભી ઓફર મિલી, નમ્રતા પહોંચ ગઈ, સબ લોગને ચાલુ કર દિયા, બધી છોકરીઓ બધાએ પીવાનું ચાલુ કર્યું. નમ્રતા આંખ મીચીને બેઠી રહી, આપકો નહીં, મુજે નહીં પીવા. બીજી વાર બીજી છોકરીની હતી, ફરી પાર્ટીનો દોર અને બધી જ છોકરીઓએ ચાલુ કરી. નમ્રતા આંખ બંધ નહીં, ખુલ્લી રાખી, ખુલ્લીમાંથી આંખમાંથી આંસુ જાય છે. એક અક્ષર નહીં કહેવાનું, બસ બેસવાનું, જોવાનું, આંખોમાંથી આંસુ પાડ્યા. ફરી ત્રીજી વાર, ત્રીજી વાર જયારે આવ્યા, ઓફર થઈ, આપ ક્યો નહીં લેતે, આપ ક્યો કુછ બોલતે નહીં હો? અને નમ્રતાજીને થયું, અબ મોકા આયા હૈ. નમ્રતાએ કીધું, કહા ઉસે જાતા હૈ જો અપને હોતે, કહા ઉસે જાતા હૈ જો અપને હોતે હૈ, ઓર ફ્રેન્ડ વો હોતા હૈ જિસે કુછ ભી કહા બિના વો સમજ જાય. હમારે મા બાપ ને યહાં પર હમે ક્યું ભેજા હૈ? હમારે મા બાપ સમજતે હોંગે કે મેરી બેટી વહાં પર પઢાઈ કરતી હોગી, અરે હમ યહાં પે પાર્ટી મનાતે. મેં નહીં ચાહતી કે આપ અપને મા બાપ કે વિશ્વાસ કો ઘાત કર દો. કિતને સપને દેખે હોંગે, બેટી બડી હોંગી, જોબ કરેગી, પૈસે કમાયેગી, બેટી કા બ્યાહ કરેંગે, ઓર હમ 27 છોકરીઓ છંક થઈ ગઈ.
દરેકની આંખમાંથી આંસુ ઉભી થઈ ગઈ. નમ્રતાજી, આજ સે હમ ભી હમેશા કે લીએ સારે વ્યસન કો ત્યાગ કર દે. આ નોન જૈનની વાતો કરું છું, જૈનોની નહીં. એક જૈન છોકરી સાથે નોન જૈન છોકરીની દોસ્તી થાય તો નોન જૈન જૈન બની જાય, અને આપણે જૈન થઈને નોન જૈનને તો જૈન નથી બનાવતા, ક્યાંક જૈનને અજૈન તો નથી બનાવી દેતા. ચાલ આપણે પણ પીએ, આપણે પણ હુક્કો મારીએ, આપણે પણ એક પેગ લગાવી દઈએ. નવસારી જરા ફોરવર્ડ થતું જાય છે. મને ડર એ લાગે છે આજે નવસારીમાં આટલા ફોરવર્ડ છો, સુરત જયા પછી તો શું નહીં કરો. સુરત જવાના નહીં, કોઈ 2 વર્ષે, કોઈ 4 વર્ષે, કોઈ 5 વર્ષ. વેસું, વેસુમાં પેસું, અને ત્યાં જઈને બેસું. નહીં હસીને કાઢી નહીં નાખું. મેં આવો એક માહોલ તમારા માટે બનાવ્યો છે. ફ્રેન્ડ્સ કોને કહેવાય?